આજે આપણે ગરમીઓ સ્પેશિયલ એક અલગ જ નાસ્તો બનાવીશું, તો તેના માટે આપણે અહીંયા અડદની પોતળા વગરની દાળ લીધેલી છે. તો દાળને આપણે એક બાઉલની અંદર એડ કરી દેશું અને વજનમાં માપીએ તો 50 ગ્રામ દાળ લીધેલી છે. જેટલી આપણે અડદની દાળ લીધેલી છે તેટલી જ આપણે મગની દાળ લીધેલી છે. દાળને આપણે સારી રીતે 2-3 પાણીએ ધોઈ લેવાની છે. દાળ ધોઈ લઈ પછી આપણે તેને દાળ ડૂબે તેટલું પાણી ઉમેરીને તેને પલાળવા માટે રાખી દેશું. 3 કલાક 5 આપણી દાળ સારી રીતે ફૂલી જશે. તો દાળને આપણે પીસવાની છે, તો દાળનું બધું પાણી આપણે અલગ કરી દેશું અને તેને મિક્સર જારની અંદર એડ કરી દેશું. સાથે જ એક લીલું મરચું અને થોડા આદુના ટુકડા એડ કરી દેશું અને જો જરૂર પડે તો પાણી ઉમેરવાનું, નહીંતર આને એમનામ જ પીસી લેવાનું. પાણીની જરૂર લાગે તો ફક્ત 1-2 ચમચી જ પાણી એડ કરવાનું. તો આ તૈયાર થયેલા મિશ્રણને આપણે એક બાઉલની અંદર એડ કરી દેશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. પછી આને આપણે સારી રીતે ફેટવાનું છે. આ મિશ્રણ આપણે જેમ જેમ ફેટશું તે તેમ તેમ પાતળું થતું જશે અને આનો કલર પણ ચેન્જ થઈ જશે. તો મિશ્રણને આપણે 10 મિનિટ માટે સારી રીતે ફેટી લેવાનું છે. પછી આપણે એક પાણી ભરેલું બાઉલ લઈ લેશું, તેની અંદર આપણે થોડું મિશ્રણ એડ કરશું. આ રીતે તૈયાર થયેલું બેટર જો પાણીમાં તળવા લાગે તો આપણું મિશ્રણ બનીને રેડી છે. તો તેલને આપણે પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધેલું. તેલ આપણે અહીંયા મીડિયમ જ ગરમ કરવાનું છે. તૈયાર થયેલા મિશ્રણમાંથી આપણે પસંદ અનુસાર વડા પાડી લેશું. જેટલા કડાઈમાં સમાય તેટલા આપણે અહીંયા વડા બનાવી લેશું. અહીંયા આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ બનેલું છે, જેથી કરીને આપણે વડાને પલટાવવાની પણ જરૂર નથી, તેની મેળે જ તે પલટી જાય છે. જો આ સમયે તમારું મિશ્રણ ઢીલું થઈ ગયું હોય તો તમે તેની અંદર ચોખાનો લોટ અથવા રવો ઉમેરીને તમે બેટર સરખું કરી શકો છો. પણ આપણે જ્યારે બેટર પીસીએ ત્યારે જ આપણે ધ્યાન રાખવાનું કે વધુ પડતું આપણે પાણી ના ઉમેરીએ. તો વડાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 5-7 મિનિટ માટે સારી રીતે ચલાવતા જઈને તેને તળી લેવાના છે. આ રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી થવા દેવાના છે. વડાને મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. જો હાઈ ફ્લેમ ઉપર તેને તળીશું તો તે અંદરથી કાચા રહી જશે. આ રીતનો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે આપણે બધા જ વડા બનાવીને રેડી કરી લેશું. તો અહીંયા એક બાઉલ લઈ લેશું, તેની અંદર આપણે થોડું પાણી એડ કરી દેશું. પાણીની અંદર આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને થોડી એવી હિંગ એડ કરી દેશું. પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેશું અને તૈયાર થયેલા પાણીની અંદર આપણે વડા એડ કરી દેશું. અને વડાને આપણે 10-15 મિનિટ માટે ઢાંકીને સાઈડ ઉપર રાખી દેશું. વડા પલળે છે ત્યાં સુધીમાં આપણે દહીંની તૈયાર કરી લેશું. તો તેના માટે આપણે અહીંયા 500 ગ્રામ દહીં લીધેલું છે. દહીંને આપણે એક સ્ટેનરની અંદર રાખી દેશું. તેની અંદર આપણે 3 ચમચી ખાંડ એડ કરીશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને આને સારી રીતે આપણે ગાળી લેશું. આ રીતે દહીં ગાળવાથી આપણું દહીં એકદમ સ્મૂધ બનીને રેડી થાય છે. આ રીતે તમે દહીં બનાવી જોજો, તમારા પણ દહીં વડા એકદમ પરફેક્ટ બનશે. અહીંયા આપણે 3 ચમચી ખાંડનો પાવડર લીધેલો છે. તમારે આખી ખાંડ લેવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. હવે આપણે દહીંને સારી રીતે મિક્સ કરી લેશું. જો તમને ખાંડ પસંદ ન હોય તો તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો, પણ આપણે અહીંયા દહીં મોડું હોય તેવું જ દહીં લેવાનું છે. વધુ પડતું ખાટું દહીં નથી લેવાનું. તો 15 મિનિટમાં જ આપણા વડા સારી રીતે ફૂલી ગયેલા છે. તો વડાને હળવા હાથે આ રીતના પ્રેસ કરીને બધું પાણી અલગ કરી દેશું. તો વડાને આપણે સર્વિંગ પ્લેટ ઉપર લઈ લેશું અને બીજા વડા આપણે પાણીથી અલગ કરીને પ્લેટમાં રાખી દેશું. વડા ખાલી આપણે 10-15 મિનિટ માટે જ પાણીમાં પલાળીને રાખવાના છે. તૈયાર થયેલા વડા ઉપર આપણે ઠંડુ દહીં એડ કરીશું. આ દહીં ઠંડુ હોય તો જ આપણા વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, એટલે આપણે અહીંયા ઠંડુ દહીં હોય તેનું આપણે ધ્યાન રાખીશું. ઉપર આપણે શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું છાંટીશું. અહીંયા તમારે જો ચટણી ઉમેરવી હોય તો તમે ચટણી પણ ઉમેરી શકો છો. અહીંયા મેં સિમ્પલ રીતે જ સર્વ કરેલું છે. જો આ દહીંવડાની રેસીપી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી આ રેસીપી. મળીશું બીજી આવી એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.